हेलो एवरीवन, हैप्पी हैप्पी, हाउ आर यू ऑल? केम छो बधा? आई होप यू ऑल आर फाइन। हूँ आशा राखू छू तमे बधाज मजामां हशो, घरे हशो अने सुरक्षित हशो। स्टूडेंट्स, आपनो स्टैंडर्ड छे फर्स्ट, धोरण छे आपणो पहलू, अने सब्जेक्ट एटले विषय छे आपणो मैथ, गणित। आजे आपणे गणित विषयमां वच्चेनी संख्या शीखवानी छे। आपणे अगाउना लेक्चरमां वच्चेनी संख्या करी चूक्या छीए। आपणे अगाउ 1 થી 30 અંકની વચ્ચેની સંખ્યા શીખી ગયા છીએ, તો આજે આપણે 31 થી 50 અંકની વચ્ચેની સંખ્યા શીખવાની છે। સ્ટુડન્ટ્સ, તમને બધાને વચ્ચેની સંખ્યા આવડે જ છે। આપણે ગઈકાલે પછીની સંખ્યા કરી, તેવી જ રીતે વચ્ચેની સંખ્યા આજે પણ કરવાની છે। તો સ્ટુડન્ટ્સ, ચલો રેડી થઈ જાઓ અને આપણે આજનું આપણું વર્ક સ્ટાર્ટ કરીએ। તમને બધાને સ્ક્રીન ઉપર સંખ્યા બતાવી છે। સ્ટુડન્ટ્સ, જુઓ તો કઈ સંખ્યા બતાવી છે પહેલા? યસ, પહેલા બતાય છે ત્રગડે છગડે 36, પછી ડેશ આપેલી છે અને પછી સંખ્યા છે ત્રગડે આઠડે 38। સ્ટુડન્ટ્સ, આપણને અહીં વચ્ચેની સંખ્યા પૂછી છે। અહીં આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે। સ્ટુડન્ટ્સ, 36 પછી કઈ સંખ્યા આવે અને 37 પહેલા કઈ સંખ્યા આવે? ચલો આપણે 31 થી 31 બોલીએ અને જોઈએ કે અહીં વચ્ચેની સંખ્યા કઈ આવે। 31 32 33 34 35 36 37 38 36 પછી આવ્યા 37। તો અહીં આપણે લખશું ત્રગડે સાતડે 37। 36 ની પછી આવે 37 અને 38 ની પહેલા આવે 37। તો અહીં વચ્ચેની સંખ્યા થઈ ત્રગડે સાતડે 37। ચલો મેં અહીં 37 લખ્યા। ચલો જલ્દીથી આ સંખ્યા લખી લઈએ અને પછી નેક્સ્ટ જોઈએ। જલ્દીથી લખીશું। ચલો સ્ટુડન્ટ્સ, લખાઈ ગયું હશે હવે, તો નેક્સ્ટ જોઈએ। ચલો સ્ટુડન્ટ્સ, હવે અહીં આપણને બતાય છે પહેલાં ત્રગડે બગડે 32। 32 આપેલા છે, પછી ડેશ આપેલી છે અને પછી સંખ્યા છે ત્રગડે ચોગડે 34। 32ની પછીની સંખ્યા અને 34ની પહેલાંની સંખ્યા અહીં લખવાની છે। સ્ટુડન્ટ્સ, ચલો આપણે 31 ત્રગડાની લાઈન બોલીએ, એકડામાં 31થી સ્ટાર્ટ કરીએ અને વચ્ચેની સંખ્યા આપણે જોઈએ કે અહીં વચ્ચેની સંખ્યા શું આવે છે। 31 32 33 34
ત્રીસ વચ્ચેની સંખ્યા આવી બે ત્રગડા તેત્રીસ, જે મેં અહીં લખ્યા. ત્રગડે બગડે બત્રીસની પછી આવે તેત્રીસ, અને ચોત્રીસની પહેલાં આવે તેત્રીસ. વચ્ચેની સંખ્યા થઈ બે ત્રગડા તેત્રીસ. ચલો સ્ટુડન્ટ્સ, લખાઈ જાય, પછી આપણે નેક્સ્ટ જોઈએ. ચલો લખાઈ ગયું હશે, હવે નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે ચોગડે છગડે છેતાળીસ ડેશ ખાલી જગ્યા ચોગડે આઠડે અડતાળીસ. છેતાળીસ અને અડતાળીસની વચ્ચેની સંખ્યા અહીં લખવાની છે આપણે. તો સ્ટુડન્ટ્સ, છેતાળીસ પછી કઈ સંખ્યા આવે અને અડતાળીસ પહેલાં કઈ સંખ્યા આવે તે અહીં આપણે લખીશું. ચલો તે માટે આપણે એકતાળીસથી એકડા બોલીએ. એકતાળીસ બેતાળીસ તેતાળીસ ચુમ્માળીસ પિસ્તાળીસ છેતાળીસ સુડતાળીસ અડતાળીસ. છેતાળીસ પછી આવ્યા સુડતાળીસ. તો ચાલો આપણે અહીં લખીશું ચોગડે સાતડે સુડતાળીસ. ચલો તમે પણ જલ્દીથી લખી લ્યો. ચોગડે સાતડે સુડતાળીસ, વચ્ચેની સંખ્યા ખાલી જગ્યા ઉપર લખીશું ચોગડે સાતડે સુડતાળીસ. લખાઈ જાય, પછી આપણે નેક્સ્ટ જોઈએ. હવે લખાઈ ગયું હશે, નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે ત્રગડે ચોગડે ચોત્રીસ પછી ડેશ અને ત્રગડે છગડે છત્રીસ. સ્ટુડન્ટ્સ, ચોત્રીસ પછી કઈ સંખ્યા આવે? ચોત્રીસ પછી અને છત્રીસ પહેલાં તે આપણે અહીં લખવાની છે. સ્ટુડન્ટ્સ, કહો તો મને ચોત્રીસ પછી કઈ સંખ્યા આવે? યસ, ચોત્રીસ પછી આવે પાંત્રીસ. ચોત્રીસ અને છત્રીસની વચ્ચેની સંખ્યા થઈ પાંત્રીસ. ત્રગડે પાંચડે પાંત્રીસ. તો મેં અહીં લખ્યા ત્રગડે પાંચડે પાંત્રીસ. ચલો જલ્દીથી આ સંખ્યા લખી લઈએ અને પછી નેક્સ્ટ જોઈએ. સ્ટુડન્ટ્સ, જલ્દીથી લખશું. હવે લખાઈ ગયું હશે, નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે ચોગડે બગડે બેતાળીસ ડેશ અને બે ચોગડા ચુમ્માળીસ. બેતાળીસની પછીની સંખ્યા અને ચુમ્માળીસની પહેલાંની સંખ્યા એટલે વચ્ચેની સંખ્યા અહીં લખવાની છે. સ્ટુડન્ટ્સ, બેતાળીસ પછી કઈ સંખ્યા આવે?
चलो अपने एकड़ा बोलिए, एकतालीस, बेतालीस, तेतालीस, चुम्मालीस, कई संख्या आवी स्टूडेंट्स? संख्या आवी तेतालीस, चोगड़े त्रगड़े तेतालीस, अहीं आवी गया चोगड़े त्रगड़े तेतालीस, बेतालीस अने चुम्मालीस ની વચ્ચેની સંખ્યા થઈ તેતાલીસ. ચલો સ્ટુડન્ટ લખાઈ જાય પછી નેક્સ્ટ જોઈએ. જલ્દીથી લખીશું. ચલો હવે લખાઈ ગયું હશે તો નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે ત્રગડે પાંચડે પાંત્રીસ ડેશ ત્રગડે સાતડે સાડત્રીસ. પાંત્રીસની પછીની સંખ્યા અને સાડત્રીસની પહેલાંની સંખ્યા અહીં લખવાની છે. એટલે પાંત્રીસ અને સાડત્રીસની વચ્ચેની સંખ્યા લખવાની છે સ્ટુડન્ટ્સ. તો ચલો તે માટે આપણે એકત્રીસથી એકડા બોલીએ. એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ, સાડત્રીસ. કઈ સંખ્યા આવી? યસ, સંખ્યા આવી છત્રીસ. ત્રગડે ઝગડે થાય છત્રીસ. તો અહીં ચાલો આપણે લખીએ વચ્ચેની સંખ્યામાં ત્રગડે ઝગડે છત્રીસ. પાંત્રીસ અને સાડત્રીસની વચ્ચેની સંખ્યા થઈ છત્રીસ. ચાલો લખાઈ ગયું હશે. હવે તો નેક્સ્ટ જોઈએ. હવે અહીં આપણી પાસે સંખ્યા છે ત્રગડે સાતડે સાડત્રીસ પછી ડેશ અને ત્રગડે નવડે ઓગણચાલીસ. સ્ટુડન્ટ્સ સાડત્રીસ અને ઓગણચાલીસની વચ્ચેની સંખ્યા અહીં લખવાની છે સ્ટુડન્ટ્સ. ચલો સાડત્રીસની પછીની સંખ્યા અને ઓગણચાલીસની પહેલાંની સંખ્યા લખીશું અહીં. તે માટે આપણે ત્રગડે એકડે એકત્રીસથી એકડા બોલીએ અને જોઈએ સાડત્રીસ અને ઓગણચાલીસની વચ્ચેની સંખ્યા કઈ આવે. એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ, છત્રીસ, સાડત્રીસ, આડત્રીસ, ઓગણચાલીસ. સાડત્રીસ અને ઓગણચાલીસની વચ્ચેની સંખ્યા થઈ આડત્રીસ. ત્રગડે આઠડે આડત્રીસ. તો ચાલો અહીં લખીએ આપણે ત્રગડે આઠડે આડત્રીસ. સાડત્રીસ અને ઓગણચાલીસની વચ્ચેની સંખ્યા થશે આડત્રીસ. ચલો જલ્દીથી લખી લઈએ અને પછી નેક્સ્ટ જોઈએ. લખાઈ જાય એટલે ચલો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે ત્રગડે નવડે ઓગણચાલીસ પછી ડેશ અને ચોગડે એકડે એકતાળીસ આપેલા છે. સ્ટુડન્ટ્સ ઓગણચાલીસની પછીની સંખ્યા અને એકતાળીસની પહેલાંની સંખ્યા
કઈ આવે? ચલો તે માટે આપણે 31 થી એકડા બોલીએ. 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41. કઈ સંખ્યા આવી? વચ્ચે 41 આવ્યા. 39 અને 41ની વચ્ચેની સંખ્યા થઈ 40. અહીં મેં લખ્યા ચોગળે મીંડે 40. ચલો સ્ટુડન્ટ્સ, જલ્દીથી લખી લઈએ આ સંખ્યા પણ. નેક્સ્ટ જોઈએ. હવે આપણી પાસે અહીં સંખ્યા છે 40ની પછીની સંખ્યા અને 42ની પહેલાની સંખ્યા લખવાની છે. 40 અને 42ની વચ્ચેની સંખ્યા અહીં આપણને પૂછી છે. સ્ટુડન્ટ્સ, ચલો હું તમને 1 મિનિટનો સમય આપું છું. તમારે આનો આન્સર જાતે લખવાનો છે. બધાએ મનમાં એકડા બોલવાના છે અને નક્કી કરવાનું છે કે 40 અને 42ની વચ્ચેની સંખ્યા શું થાય. ચલો તમારો સમય શરૂ થાય છે. ફટાફટ આન્સર લખવાનો છે. લખાઈ જાય પછી આપણે જોઈએ કે તમારો આન્સર સાચો છે કે ખોટો. ચલો સ્ટુડન્ટ્સ, હવે લખાઈ ગયું હશે તો હવે હું આન્સર લખું છું અને તમારે જોવાનું છે કે તમે પણ એ જ આન્સર લખ્યો છે કે નહીં. આન્સર આવશે ચોગડે એકડે 41. 40 અને 42ની વચ્ચેની સંખ્યા થઈ ચોગડે એકડે 41. તો સ્ટુડન્ટ્સ, અહીં લખ્યા ચોગડે એકડે 41. જેટલા સ્ટુડન્ટ્સે અહીં ચોગડે એકડે 41 લખ્યા હોય તેનો જવાબ સાચો છે. તો ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ સંખ્યા જોઈએ. હવે આપણી પાસે છે ત્રગડે એકડે 31, પછી ડેશ અને 2 ત્રગડા 33. 31 અને 33ની વચ્ચેની સંખ્યા આપણે અહીં લખવાની છે. સ્ટુડન્ટ્સ, ચલો તેના માટે આપણે 31થી બોલીએ. 31, 32 અને 33. શું સંખ્યા આવી? સંખ્યા આવી 32. તો આપણે અહીં લખ્યા 32. સ્ટુડન્ટ્સ, તમે પણ આ સંખ્યા જલ્દીથી લખી લ્યો. 31 અને 33ની વચ્ચેની સંખ્યા થઈ ત્રગડે બગડે 32.
चलो जल्दी थी लखीए, लखाई जाए पछी आपणे नेक्स्ट संख्या जोईए। चलो स्टूडेंट्स, हवे संख्या छे चोगड़े एकड़े एकतालीस, पछी डैश अने चोगड़े त्रगड़े तेतालीस। स्टूडेंट्स, एकतालीस अने तेतालीस नी वच्चेनी संख्या लखवानी छे आपणे अहीं। तो कहो तो मने, एकतालीस अने तेतालीस नी वच्चेनी संख्या शुं आवे? યસ, વચ્ચેની સંખ્યા આવશે ચોગડે બગડે બેતાળીસ। અહીં આપણે લખ્યા ચોગડે બગડે બેતાળીસ, એકતાળીસ પછી ડેશ અને તેતાલીસ આપેલા છે। જવાબમાં આવશે ચોગડે બગડે બેતાળીસ। ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે નેક્સ્ટ જોઈએ। હવે પછીની સંખ્યા છે ચોગડે ત્રગડે તેતાળીસ, પછી ડેશ અને ચોગડે પાંચળે પિસ્તાળીસ આપેલા છે। ચોગડે ત્રગડે તેતાળીસની પછીની સંખ્યા અને ચોગડે પાંચળે પિસ્તાળીસની પહેલાંની સંખ્યા લખવાની છે। એટલે તેતાળીસ અને પિસ્તાળીસની વચ્ચેની સંખ્યા લખવાની છે। તો ચાલો તે માટે આપણે એકતાળીસથી એકડા બોલીએ। એકતાળીસ, બેતાળીસ, તેતાળીસ, ચુમ્માળીસ, પિસ્તાળીસ। કઈ સંખ્યા આવી? સંખ્યા આવી ચુમ્માળીસ। તો ચાલો આપણે અહીં લખીએ, બે ચોગડા ચુમ્માળીસ। સ્ટુડન્ટ્સ, જલ્દીથી આ સંખ્યા લખી લઈએ, લખાઈ જાય પછી નેક્સ્ટ જોઈએ। ચલો નેક્સ્ટ સંખ્યા છે હવે બે ચોગડા ચુમ્માળીસ, પછી ડેશ અને ચોગડે છગડે છેતાળીસ। ચુમ્માળીસ અને છેતાળીસની વચ્ચેની સંખ્યા આપણે અહીં લખવાની છે। તો સ્ટુડન્ટ્સ, ચલો તેના માટે આપણે એકતાળીસથી એકડા બોલીએ। એકતાળીસ, બેતાળીસ, તેતાળીસ, ચુમ્માળીસ, પિસ્તાળીસ, છેતાળીસ। શું જવાબ આવ્યો? વચ્ચેની સંખ્યા શું આવી? વચ્ચેની સંખ્યા આવી ચોગડે પાંચળે પિસ્તાળીસ। તો ચાલો આપણે અહીં લખ્યા ચોગડે પાંચળે પિસ્તાળીસ। ચુમ્માળીસ અને છેતાળીસની વચ્ચેની સંખ્યા થઈ પિસ્તાળીસ। ચલો જલ્દીથી આ લખી લઈએ અને પછી નેક્સ્ટ જોઈએ। ચલો નેક્સ્ટ જોઈએ, હવે પછીની સંખ્યા છે પિસ્તાળીસ આપેલા છે, પછી ડેશ આપેલી છે અને સુડતાળીસ આપેલા છે। પિસ્તાળીસ અને સુડતાળીસની વચ્ચેની સંખ્યા આપણે અહીં લખવાની છે। તો ચાલો તે માટે આપણે એકતાળીસથી એકડા બોલીએ। એકતાળીસ, બેતાળીસ, તેતાળીસ,
चुम्मालीस पिस्तालीस छेतालीस सुड़तालीस। शू जवाब आव्यो? वच्चेनी संख्या शू आवी? वच्चेनी संख्या आवी छेतालीस। तो चालो आपणे अहीं लखीए, चोगड़े छगड़े छेतालीस, पिस्तालीस अने सुड़तालीस नी वच्चेनी संख्या थई छेतालीस। चलो स्टूडेंट्स लखाई जाए पछी नेक्स्ट संख्या जोईए। जल्दी थी लखवानी छे आ संख्या। चलो नेक्स्ट जोईए। हवे आपणी पासे अहीं संख्या छे त्रगड़े आठड़े आड़त्रीस पछी डैश अने चालीस। आड़त्रीस अने चालीस नी वच्चेनी संख्या लखवानी छे स्टूडेंट्स। तो चालो तेना माटे आपणे एकत्रीस થી એકડા બોલીએ, સાથે બોલીશું એકડા। એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ। આડત્રીસ અને ચાલીસ ની વચ્ચેની સંખ્યા આવી ઓગણચાલીસ। તો ચાલો આપણે અહીં લખીએ ત્રગડે નવડે ઓગણચાલીસ। સ્ટુડન્ટ્સ મેં અહીં લખ્યા ત્રગડે નવડે ઓગણચાલીસ। ચલો જલ્દીથી લખી લઈએ આ સંખ્યા પણ। ચલો હવે નેક્સ્ટ સંખ્યા જોઈએ। હવે આપણી પાસે અહીં સંખ્યા છે ચોગડે સાતડે સુડતાળીસ ડેશ અને ચોગડે નવડે ઓગણપચાસ। સ્ટુડન્ટ્સ સુડતાળીસ અને ઓગણપચાસની વચ્ચેની સંખ્યા આપણે અહીં લખવાની છે સ્ટુડન્ટ્સ। તો ચાલો તેના માટે આપણે એકતાળીસથી એકડા બોલીએ। એકતાળીસ બેતાળીસ તેતાળીસ ચુમ્માલીસ પિસ્તાળીસ છેતાળીસ સુડતાળીસ અડતાળીસ ઓગણપચાસ। તો સુડતાળીસ અને ઓગણપચાસની વચ્ચેની સંખ્યા આવી ચોગડે આઠડે અડતાળીસ। તો ચાલો આપણે અહીં લખ્યા ચોગડે આઠડે અડતાળીસ। ચલો આ સંખ્યા પણ લખી લઈએ। સ્ટુડન્ટ્સ ચલો આજે આપણે વચ્ચેની સંખ્યા શીખ્યા। આજે આપણે એકત્રીસ થી પચાસ સુધીની વચ્ચેની સંખ્યા કરી। તમને આજે મજા આવી હશે આ વચ્ચેની સંખ્યાના ટોપિકમાં। તો આજનો લેક્ચર હવે આપણે પૂરો કરીએ છીએ। ધેટ્સ ઓલ ફોર ધી ડે। થેન્ક યુ એવરી વન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે।